હેલો એન્ડ વેલકમ ટુ ઇમેજ એકેડમી. મિત્રો, આજે આપણે વાત કરીશું નેશનલ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશે, અને આજનો આપણો ટોપિક છે WHO, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. તેની સ્થાપના 7 એપ્રિલ 1948 દિવસે થઈ હતી. તેનું મુખ્યાલય જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલ છે, અને તેની સ્થાપનાના દિવસે જ, એટલે કે 7 એપ્રિલના દિવસે જ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. WHO દ્વારા જારી કરવામાં આવતા રિપોર્ટ, તો WHO દ્વારા મહત્ત્વના 2 રિપોર્ટ જારી કરવામાં આવે છે દર વર્ષે. તો પહેલો રિપોર્ટ છે વિશ્વ સ્વાસ્થ્ય રિપોર્ટ, એટલે કે વર્લ્ડ હેલ્થ રિપોર્ટ, અને બીજો રિપોર્ટ છે સ્વાસ્થ્ય માટે માનવ સંસાધન, એટલે કે હ્યુમન રિસોર્સ ફોર હેલ્થ. તો હવે WHO કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે, તેમની પ્રાથમિકતા ક્ષેત્ર કયા કયા છે તે જોઈએ. તો તેના ક્ષેત્રો નીચે મુજબ છે. તો સ્વાસ્થ્ય પ્રણાલીમાં સુધારો, ગેરસંચારી રોગો એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, સંચારી રોગો, કોમ્યુનિકેબલ ડિઝીઝ, કોર્પોરેટ સેવાઓ, કોર્પોરેટ સર્વિસીસ, નિગરાની અને પ્રતિક્રિયા. હવે વાત કરીએ મહત્વપૂર્ણ માહિતી WHOની, તો WHOના પ્રયાસો દ્વારા સ્મોલ બોક્સ એટલે કે બળિયાના રોગનું 1980 ઉન્મૂલન થયું, એટલે કે તેનો ખાતમો થયો. સ્મોલ બોક્સ બળિયા એવી પ્રથમ બીમારી છે જેનું ઉન્મૂલન WHOના પ્રયાસોથી થયું છે. આવી પ્રથમ બીમારી હતી જેનું ઉન્મૂલન WHOના પ્રયાસોથી થયું. મહત્વપૂર્ણ માહિતીના બીજી એક છે કે સૌમ્યા સ્વામીનાથન, જે ભારતના છે, તે WHOના ઉપમહાનિદેશક પદ પર નિયુક્ત થનાર પ્રથમ ભારતીય બની. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મારી વિડીયો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.